જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ હાઈ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 9ની શરૂઆત કરેલ છે. અગાઉ આપણે મૂડીબજાર એના વિશે અભ્યાસ કર્યો. આજે આપણે નાણાકીય બજારની અંદર ગૌણ બજાર અથવા તો શેરબજાર વિશે અભ્યાસ કરીશું. હું ભાવેશ પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, શેરબજાર ભારતની અંદર, ભારતના સૌથી મોટા શહેરો મુંબઈ, દિલ્હી, કલકત્તા જેવાની અંદર સ્ટોક એક્સચેન્જ આવેલા છે અને રાજ્યના વડામથક ઉપર પણ સ્ટોક એક્સચેન્જ આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે શેરના સોદા કરવામાં આવતા હોય છે ત્યાં આગળ, અને અત્યારે ઓનલાઈન શેરના સોદા થતા હોય છે. એક સામાન્ય સમજૂતી આપું વિદ્યાર્થી મિત્રો, કે ભારતના સૌથી જૂના અને પ્રથમ શેરબજારની રચના 9 જુલાઈ 1875ના દિવસે મુંબઈમાં કરવામાં આવી હતી. અત્યારે આ મુંબઈના શેરબજારને મુંબઈ શેરબજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે. પરંતુ જ્યારે જેની રચના કરવામાં આવી 9 જુલાઈ 1875ના દિવસે, ત્યારે આ શેરબજારને ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે ઓળખવામાં આવતું હતું અને હાલ બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે આખા ભારતમાં અને વિશ્વમાં પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો, શેરબજારની આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ શેરબજાર આપણે રતનપુરની સામે એની ઓફિસ આવેલી છે. મુંબઈમાં શેરબજારની તરીકે ઓળખાય છે અને 1894માં અમદાવાદમાં શેરબજારની શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, શેરબજારની અંદર જે નોંધાયેલી કંપની હોય એના શેર, ડિબેન્ચર વગેરેની ખરીદ વેચાણ માટેનું ત્યાં એક માર્કેટ, એક સંસ્થા પૂરી પાડતી હોય છે અને ત્યાં બેઠા બેઠા જે નોંધાયેલા દલાલ હોય ત્યાં જ એની શેરબજારની ખરીદ વેચાણની કરતા હોય છે. એટલે કે શેરબજાર એ એવી વ્યવસ્થા છે કે જે શેરો દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર કે અન્ય જમીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડતી હોય છે. નોંધાયેલી કંપનીની હયાત જમીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. જમીનગીરીઓના ખરીદ વેચાણ માટે સુવિધા આપતી સંસ્થા એટલે કે શેરબજાર કહેવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, આ હતી એનો અર્થ અને સમજૂતી. એક સંચાલકના મત પ્રમાણે શેરબજારનો સામાન્ય અર્થ સમજીએ. શેરબજાર એટલે કે ઔદ્યોગિક અને નાણાકીય જમીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જમીનગીરીઓ, મ્યુનિસિપલ જમીનગીરીઓ ખરીદવા માટેનું એક સ્થળ, જ્યાં દેશના દરેક શેરબજારની ખરીદ વેચાણ થતી હોય તેવા સ્તરને આપણે શેરબજાર તરીકે ઓળખતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, શેરબજારની અંદર શેર દલાલો ભારતના કંપનીઓના શેરબજારની ખરીદ વેચાણ કરતા હોય છે અને આ ખરીદ વેચાણ દ્વારા મોટાભાગની દેશની પ્રગતિમાં લોકો સહકાર આપતા હોય છે. હવે જ્યારે લક્ષણોની વાત કરીએ વિદ્યાર્થીઓ, શેરબજારના અથવા ગૌણ બજારના લક્ષણોની વસ્તુ. પહેલું લક્ષણ, નોંધાયેલ કોર્પોરેટ સંસ્થાઓ. વિદ્યાર્થી મિત્રો, શેરબજાર હંમેશા ભારત સરકાર દ્વારા માન્યતા પામેલી એક સંસ્થા આપવામાં આવતી હોય છે અને આ શેરબજારની અંદર ભારતમાં નોંધાયેલી કંપનીઓ પોતાના શેરની ખરીદ વેચાણ માટે લોકોને એક સુવિધા પૂરી પાડતી હોય છે. જમીનગીરીના વ્યવહારોમાં નિયમન અને નિયંત્રણ લાવવામાં સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ એક સંસ્થા તરીકે તેને ઓળખવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ, બીજો મુદ્દો, સરકારની મંજૂરી. 1875માં બોમ્બેમાં શરૂઆત થયેલી સ્ટોક એક્સચેન્જની, ત્યાર પછી અંગ્રેજ સરકાર 1947 સુધી એનું નિયંત્રણ કરતી હતી. 1947 પછી ભારત સરકાર પોતાના કંપની ધારા પ્રમાણે અને કંપની ધારા 1956 રજૂ કર્યા પછી જામીનગીરી કરાર નિયમ ધારા અનુસાર શેરબજારો એ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી હોય છે. ટૂંકમાં, કેન્દ્ર સરકારની મંજૂરી વિના શેરબજાર ખુલી શકાતું નથી અને કેન્દ્ર સરકાર તેને માન્યતા આપે ત્યાર પછી જ દેશની અંદર શેરબજારની સંસ્થા ખોલી શકાતી હોય છે. વિદ્યાર્થીઓ, ત્રીજો પોઈન્ટ, સંગઠિત બજાર. વિદ્યાર્થી મિત્રો, સંગઠિત અને અસંગઠિતની વ્યાખ્યા સાંભળી
કે સંગઠિત એટલે કે રિઝર્વ બેન્ક ઓફના નિયમ પ્રમાણે જે સંસ્થા ચાલે એને સંગઠિત બજારની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. સંગઠિત બજાર એ શેર બજારનું એક ઉદાહરણ છે. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓ સોદા કરવા માટેનું એક સંગઠિત બજાર તરીકે શેર બજારને ઓળખવામાં આવે છે. ચોથો પોઈન્ટ, સભ્યપદ. શેરબજારની અંદર સોદા કરવા માટે શેરબજારનું સભ્યપદ હોવું જરૂરી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ ગમે તે શેરબજારમાં જઈને સોદા ન કરી શકે. જે વ્યક્તિને શેરબજારની અંદર સોદા કરવા હોય તો એને તેનું સભ્યપદ એટલે કે એની નોંધણી કરાવવી ખૂબ જરૂરી છે, અને ત્યાર પછી જ એ પોતે ત્યાં સોદા કરી શકતું હશે. પાંચમો, જામીનગીરીનું બજાર. શેરબજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે માન્ય સંગઠિત બજાર છે. એટલે ત્યાં માન્ય શેરબજારની અંદર કંપનીના રજીસ્ટર થયેલી કંપનીના શેરની લે વેચ થતી હોય છે, અને ઓનલાઈન તમે એની સ્ક્રીન ઉપર જોતા હોય છે કે તેજી મંદીની અસર આપણને ત્યાં જોવા મળતી હોય છે. કોઈપણ શેર ખરીદવા હોય કે લેવા હોય આપણે ઓન સ્ક્રીન ઉપર એનું સર્ચ કરી અને કેટલો ભાવ કયા મિનિટે કેટલા ચાલતો હોય તેનો સ્પષ્ટ આપણને ખ્યાલ આવતો હોય છે. છઠ્ઠો મુદ્દો, જામીનગીરીઓની નોંધણી. વિદ્યાર્થી મિત્રો, જે જામીનગીરીઓની નોંધણી શેરબજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેરબજારમાં થતા હોય. ટૂંકમાં જે કંપની રજીસ્ટર થયેલી હોય અને આ રજીસ્ટર થયેલી કંપનીઓ પોતાના શેર સ્ટોક એક્સચેન્જમાં નોંધાવતા હોય છે, અને એ સ્ટોક એક્સચેન્જ દ્વારા સેબીના નિયમ પ્રમાણે આ શેરની લેવેચ થતી હોય છે. એટલે જામીનગીરીની નોંધણી ખૂબ જરૂરી હોય. જે નોંધાયેલી જામીનગીરી ના હોય તો તેને વેચાણ કરી શકાતું નથી અથવા ઓનસ્ક્રીનને નજરમાં આવતા નથી. સંચાલન. શેરબજારનું વહીવટ સંચાલન સંચાલક મંડળ દ્વારા, એટલે જે યુનિયન હોય અને એ જ યુનિયનના સંચાલકો નિમણૂક પામેલા હોય એ લોકો શેરબજારનું નિયંત્રણ કરતા હોય છે. આઠમો મુદ્દો, સભ્યો પર કડક અંકુશ. વિદ્યાર્થીઓ, સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પર કડક અંકુશનું પાલન કરાવતા હોય છે. ટૂંકમાં સરકારની ગાઈડન્સ પ્રમાણે અથવા સેબીના નિયમ પ્રમાણે એ શેરબજારની અંદર નીતિ નિયમોનું એ લોકો પાલન કરાવતા હોય છે, અને જરૂરી સૂચના નિયમોનું પાલન કરતા એ પોતે શેરબજારની અંદર યોગ્ય કામગીરી કરતા હોય છે. એના પછી નવમો મુદ્દો, વ્યવસ્થાકીય માળખું. વિદ્યાર્થી મિત્રો, શેરબજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. એટલે કે શેરબજારની અંદર આપણે જ્યાં નોંધાવતા શેરો હોય એ સરકાર માન્ય અથવા રજીસ્ટર અથવા સેબી દ્વારા નિયમ પ્રમાણે તે નોંધાયેલા હોય, અને નોંધાયેલા શેરનું ઓનલાઈન સ્ક્રીન તમે એનો વ્યૂ જોઈ શકતા હોય. શેર ખરીદવા હોય અથવા શેર વેચવાના હોય તો લેવાલી અને ખરીદી બંનેમાં તમે નોંધ કરી અને કેટલા ભાવમાં વેચવા માગો છો, તળિયાનો ભાવ અથવા ઊંચો ભાવ તે તમે લખી અને તેને વેચાણ કરી શકતા હોશો. દસમો, શેરબજારનું નિયમન. વિદ્યાર્થીઓ, ભારત સરકારના બધા શેરબજારના નિયમન સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના નિયમ પ્રમાણે જામીનગીરી કરાર દ્વારા કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તે શેરબજારની લાક્ષણિકતાઓ, અને આના પછી આપણે શેરબજારના કાર્ય વિશે અભ્યાસ કરીશું આના પછીના પીરિયડની અંદર. વિદ્યાર્થી મિત્રો, શેરબજારની અંદર આપણે જોયું કે શેરના સટ્ટા થતા હોય છે. એનો ટાઈમ સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી હોય છે. ઓન સ્ક્રીન આપણને જે શેર ખરીદવા હોય અથવા વેચવા હોય તમે એની અંદર નીચેની પટ્ટીમાં લેવાલી અને ખરીદી તમે લખી શકો, અને ખરીદી અને લેવાલીમાં તળિયાનો ભાવ અને ઉચ્ચ કક્ષાનો ભાવ બે લખી તમે શેર ખરીદી પણ શકો અને વેચી પણ શકતા હો છો. હવે તેના કાર્યની બાબતમાં વાત કરીએ. શેરબજારના કાર્યોમાં પહેલું કાર્ય, તરલતા. વિદ્યાર્થી મિત્રો, તરલતા એટલે કે જોખમ જે હોય એમાં જે તફાવત આવતો હોય એને તરલતા કહેવા માંગતી હોય છે. જમીનગીરીના ખરીદ વેચાણ માટે શેરબજાર સતત બજાર પૂરું પાડે છે, અને રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીનું ખરીદી પણ કરી શકે છે અને ઈચ્છે ત્યારે એ શેરનું વેચાણ પણ કરી શકતા હોય છે. જેથી શેરબજાર એ એક બજાર પૂરું પાડે છે, એક તમને સ્ટેજ પૂરું પાડે છે, અને બજાર પૂરું પાડતું હોવાથી આ શક્યતા બનતી હોય છે કે જામીનગીરીની તરલતા એટલે જોખમનું પ્રમાણ બિલકુલ ઘટાડતું હોય છે.
આપણને જોખમ લાગે તો શેર વેચી મારતા હોય છે અને સારું લાગે ત્યારે શેર ખરીદતા હોય છે. એ શેર બજારનું એક મહત્ત્વનું કાર્ય કહેવાતું હોય છે. બીજું, જામીનગીરી મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, શેરબજારની અંદર મિનિટે મિનિટે સેકન્ડે સેકન્ડે શેરના ભાવો પ્લસ માઇનસ થતા હોય છે. ગ્રીન અને રેડ કલરની અંદર આપણને સિગ્નલ બતાવતા હોય છે. રેડ મતલબ શેરના ભાવમાં ઘટાડો થતો હોય, જોખમનું પ્રમાણ વધતું હોય એની બાબત બતાવતું હોય. જ્યારે ગ્રીન એટલે કે તળિયાના ભાવ કરતાં ભાવ ઊંચો જતો હોય, એટલે એનું સપોર્ટમાં જતું હોય અથવા તો એને ફાયદાકારક થતું હોય એવું બતાવતું હોય. તો આ જામીનગીરીઓનું મૂલ્યાંકન શેરબજારની અંદર કરવામાં આવતું હોય છે. જામીનગીરીઓની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીનું મૂલ્યાંકન શક્ય બનતું હોય છે. રોકાણકારો તેમની જામીનગીરીનું મૂલ્ય જાણી શકતા હોય છે. સરકાર અને લેણદારો પણ જામીનગીરીનું મૂલ્ય ઉપયોગી થતું હોય છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થતું હોય છે અને આના દ્વારા સોદાઓ થતા હોય છે વિદ્યાર્થીઓ. ત્રીજું કાર્ય, બચતોનું મૂડીમાં રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો, સરકાર પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મધ્યમ વર્ગ અથવા જે બચતકારો હોય, બચત પોતાની નાણાકીય સ્વરૂપમાં અન્ય ક્યાંય જ રોકાણ કરવાની જગ્યાએ શેરબજારમાં રોકાણ કરે એના માધ્યમ માટે સરકારે મ્યુચ્યુઅલ ફંડની પણ સ્થાપના કરી. મ્યુચ્યુઅલ ફંડ એટલે અમુક સંસ્થાઓ લોકો પાસેથી બચતો એકઠી કરી અને શેરબજારમાં રોકતા હોય, જેને કારણે ભારતની અંદર કંપનીઓનું મોટું સર્જન થાય અને ઉત્પાદન વધે એ માટેની એક વ્યવસ્થા છે. તો સમાજના જે વ્યક્તિઓ પાસે બચતો અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છતા ધરાવતા હોય તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે અને તે વેચી શકે, તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થતું હોય છે. ચોથો પોઈન્ટ, મૂડીના સર્જનમાં મધ્યસ્થી. શેરબજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડતું હોય છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજાવતું હોય છે. ટૂંકમાં મૂડી સર્જનમાં એક મધ્યસ્થી તરીકે શેરબજાર કામ કરતું હોય છે. પાંચમો, સોદામાં સલામતી. વિદ્યાર્થી મિત્રો, શેરબજાર એ સેબીના નિયમ પ્રમાણે ચાલતું હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારનું છેતરાવાનો પ્રશ્ન રહેતો નથી. જે સોદાઓ થાય એ સલામત હોય, ખરીદ હોય કે વેચાણ હોય, એમાં સલામતીની પૂરેપૂરી શક્યતા રહેતી હોય. પૈસાની લેવાલી પણ ઓનલાઈન થતી હોય. તમારે બેંકની અંદર કે સંસ્થાની અંદર ડિબેટ એકાઉન્ટ હોય, જેવું ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય તરત જ તમારા ખાતામાં રકમ પ્લસ પણ થાય અને માઇનસ પણ થઈ જાય, એટલે જોખમનું પ્રમાણ બિલકુલ ઓછું હોય, સલામતીનું પ્રમાણ વધારે હોય છે, કહીએ તો ખોટું નહીં. માટે શેરબજારમાં સોદાઓના નિયમ અનુસાર શેરબજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે પોતાની ભૂમિકા ભજવતા હોય છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેરબજારમાં ધારા ધોરણો અને નિયમ અનુસાર થતા હોવાથી શેરબજાર રોકાણકારોને સોદામાં સલામત બક્ષે છે. છઠ્ઠો મુદ્દો, વિદ્યાર્થીઓ, મૂડીબજારનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, લોકો પાસેથી બચતો એકઠી કરી અને આ બચતોને કંપનીમાં રૂપાંતર કરી કંપનીની અંદર રોકાણ કરવામાં ટૂંકમાં મૂડીબજારનો એક મોટો સ્ત્રોત એ શેરબજાર તરીકે કહેવામાં આવતું હોય છે. ભારત સરકારે મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના માટે પણ મંજૂરી આપી. મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, બેંક હોય, પ્રાઇવેટ સંસ્થા હોય કે અન્ય પ્રાઇવેટ બેંકો હોય, લોકોની થાપણો એકઠી કરી અને આ એકઠી થયેલી થાપણો એ શેરબજારમાં રોકતી હોય છે નિષ્ણાંતો દ્વારા, અને સૌથી વધુ ફાયદો એ લોકો લેતા હોય છે. માટે એમ કહીએ વિદ્યાર્થી મિત્રો કે મૂડીબજારનો વિકાસ થતો હોય છે. શેરબજારના કારણે પ્રજાની બચતોની ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાતું હોય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી પૂરી પાડી શકતી હોય છે. જનતાની બચતોને કંપનીના જામીનગીરોમાં રોકવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. આથી મૂડીબજારનો વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ કેવો બને, શક્ય બનતો હોય છે વિદ્યાર્થીઓ. સાતમો પોઈન્ટ, પ્રવૃત્તિ કરવા માટેની સગવડ. વિદ્યાર્થી મિત્રો, શેરબજાર એ સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે, જેથી શેરબજારના સભ્યો રોકાણકારોનું હિતનું રક્ષણ પણ કરી શકતા હોય છે. આઠમો મુદ્દો, સત્તા માટે જરૂરી સવલત. સટ્ટો કરો
એના માટે સવલતો પણ પૂરી પાડવી ખૂબ જરૂરી હોય છે. મિનિટી મિનિટે આપણને જાણકારી આપતી હોય છે સંસ્થા દ્વારા, આપણને મિનિટે સેકન્ડે સેકન્ડે આપણને માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. તંદુરસ્ત સટ્ટો શેરબજારનો જીવંત રાખતું હોય છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો એ શેરબજાર પૂરી પાડતું હોય છે. નવમો મુદ્દો, માહિતી પૂરી પાડનાર. વિદ્યાર્થી મિત્રો, શેરબજારની અંદર અસર કરતા જે પરિબળો છે, ખાસ કરીને રાજકારણ, ભૌગોલિક રચના, બજાર, ફેશન, ટેકનોલોજી, આ બધાની ભૌગોલિકની રચનાની એ લોકો માહિતી પૂરી પાડી ભવિષ્યમાં આ શેરની અસર કેવી રહેશે તે આપણને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આપણને સમજ આપતા હોય છે. માટે શેરબજાર વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડતું હોય છે. તે માટે માટેની સંપૂર્ણ માહિતી આપણને પૂરી પાડતું હોય છે. શેરબજાર પૂરી પાડે છે, દાખલા તરીકે જામીનગીરોની કંપનીમાં થતા ફેરફાર, જામીનગીરોના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકાર કંપનીઓ સરકાર સેબીનો ઉપયોગ કરતી હોય છે. આ બધી જ માહિતી સરકારની આર્થિક નીતિ, નાણાકીય નીતિની ઘડતરમાં ઉપયોગી સાબિત થતું હોય છે. વિદ્યાર્થીઓ, આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રીય પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. મિત્રો, શેરબજારની અંદર જેટલા સોદાઓ સારા થાય એટલો દેશનો આર્થિક વિકાસ સરસ થતો હોય છે, એવું કહેવામાં આવતું હોય. આથી શેરબજારને દેશની આર્થિક પ્રગતિની માપદંડી અથવા પારાસીસી પણ કહેવામાં આવતું હોય છે. દસમો મુદ્દો, જામીનગીરીઓની નોંધણી. વિદ્યાર્થી મિત્રો, કંપનીની જે શેર હોય એની નોંધણી કરવી ફરજિયાત હોય છે. ફરજિયાત ન હોય અને નોંધણી ન કરાવી હોય તો શેરબજારમાં તેનું ખરીદ વેચાણ થઈ શકતું નથી. માટે કંપનીને જામીનગીરીઓ શોધા શેરબજારમાં થતા હોય, તેમની ઈચ્છા હોય તો તે કંપની પોતાની જામીનગીરીની નોંધણી શેરબજારમાં કરાવવી જરૂરી હોય છે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીનો વધુ વિશ્વાસ હોય છે, કારણ કે શેરબજારની અંદર સરકારી નિયમ પ્રમાણે કામ થતું હોવાથી લોકોને તેને વિશ્વાસ રહેતો હોય છે. અગિયારમો મુદ્દો, રોકાણકારોને માર્ગદર્શન. શેરબજાર એ રોકાણકારોને માર્ગદર્શનમાં આપતું હોય છે. ભવિષ્યમાં આવનારા ફાયદા અને મર્યાદાઓ વિશે પણ જાણકારી આપતું હોય છે. જોખમો વિશે પણ માહિતી પૂરી પાડતું એક શેરબજાર છે, જેથી લોકો અગમચેતીથી પોતાના પૈસાનું સલામતી જાળવી શકે. માટે નોંધાયેલી કંપનીઓની માહિતી પૂરી પાડી માહિતીને શેરબજારમાં એકત્રિત કરી શકાતી હોય છે અને આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય લેતા હોય છે કે કોઈ કંપની જામીનગીરમાંથી ઓછું રોકાણ પાછું ખેંચવું હોય તો લઈ શકતું હશે અને જામીનગીરમાં રોકાણ કરવું હોય તો આ ખ્યાલ પ્રમાણે તે લોકો રોકાણ કરી શકતા હોય. ટૂંકમાં ભવિષ્યનો માર્ગ આપણને શેરબજાર દ્વારા પ્રાપ્ત થતો હોય છે, જેથી કરીને રોકાણનું કોઈ નુકસાન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો શેરબજારને લગતા ફાયદા, લક્ષણો અને કાર્યોની વિશે માહિતી. અગાઉ આપણે એના ડિબેટ એકાઉન્ટ અથવા તો અન્ય સામાન્ય માહિતી આપણે પ્રાપ્ત કરીશું. આજના પીરિયડમાં આટલું જ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.